પારડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના ટેસ્ટની સગવડ થઈ ઉપલબ્ધ. શંકાસ્પદ દર્દી કે ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા લોકોને લાભ લેવા કરાઈ અપીલ. ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાના રોગચાળાની અત્યંત ભયાવહ સ્થિતિ ઊભી થઈ ગઈ છે. દુનિયાના ઘણા ખરા દેશોને કોરોનાએ અજગરી ભરડો લીધો છે, જેને લઈ લાખો લોકો પ્રભાવિત થઈ રહ્યા છે. કોરોનાના સંક્રમણને રોકવા ભારતમાં તંત્ર ખડેપગે રાત દિવસ મહેનત કરી રહ્યું છે, પરંતુ આ મહામારીને કારણે દિવસે દિવસે પરિસ્થિતિ વરસી રહી છે. સદનસીબે પારડી તાલુકામાં કોરોનાના એક પણ કેસ નોંધાયો નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે પારડી પાલિકા ચીફ ઓફિસર પ્રાચી દોશીના સૂચનાથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આમ તો કોરોનાના સ્વેબ ટેસ્ટ માટે વલસાડ સિવિલ હોસ્પિટલ સુધી લાંબુ થવું પડતું હતું, પરંતુ હવે આ સગવડ પારડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપલબ્ધ કરવામાં આવી છે. આજરોજ શાકભાજીવાળા, ફ્રૂટવાળા, દૂધવાળા જેવા વધુ લોકોના સંપર્કમાં આવતા 8-10 જેટલા લોકોના નાક અને ગળાના સ્વેબ સેમ્પલ ડોક્ટર વિરેન્દ્ર ગરાઈ તેમજ તેમની ટીમે લીધા હતા, જે વધુ તપાસ માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં મોકલાશે, જેના રિપોર્ટ 24 કલાક પછી આવશે. પારડી સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર વિરેન્દ્ર ગરાઈએ કોરોનાના શંકાસ્પદ દર્દી કે ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા લોકોને પારડી ખાતે ઉપલબ્ધ સ્વેબ ટેસ્ટનો લાભ લેવા અપીલ કરી છે. આજે 6 તારીખે અત્રેના રેફરલ હોસ્પિટલના સામૂહિક આરોગ્ય કેન્દ્ર પારડી ખાતે COVID-19ના સ્વાબ ટેસ્ટિંગ માટે અત્યારે સવારથી 9 જણા આવેલા છે. આજે જેને નેઝોફેરિંગિયલ અને ઓરોફેરિંગિયલ બંને સ્વાબ અત્યારે લેવાના ચાલુ કરીશું, અને ત્યાર પછી એને વલસાડ જીએમએસ મેડિકલ કોલેજને મોકલવાના છે, અને એને રિપોર્ટના આધારે પછી આગળના કાર્યવાહી કરવામાં આવશે. આ સ્વાબ ટેસ્ટિંગનું કામગીરી દરરોજ અમે લોકો કરી રહ્યા છીએ અહીંયા, અને લોકોને, સોસાયટીના લોકોને જે શંકાસ્પદ દર્દીઓ હોય અથવા ટ્રેવલિંગવાળા હિસ્ટ્રી હોય એ અત્રેની હોસ્પિટલ ખાતે આવે અને ટેસ્ટિંગ કરાવે એ માટે વિનંતી કરીએ છીએ.